અમારી YouTube ચેનલ સ્ટડી વિથ બર્ડ શર્મા. અમારા ટ્યુશન ક્લાસ વિશેની માહિતી અને અમારી શાખાઓ તમને સ્ક્રીનમાં દેખાતી હશે. બરાબર, આજનો આપણો ટોપિક, આપણે થિયરી આપી રહ્યા છીએ એકાઉન્ટની, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટની. ચેપ્ટર નંબર 1ની થિયરી આપણે અપલોડ કરી દીધી છે, તો આપણે ચેપ્ટર નંબર 2માં કોઈ થિયરી આવતી નથી. ભાગ 1 ચેપ્ટર નંબર 3 પાઘડીની થિયરી આપીએ છીએ, પાઘડી નામના ચેપ્ટરની. આ જે થિયરી છે એ એક્ઝામમાં ઓછી કામ લાગશે, કેમ કે ચેપ્ટર 3માંથી પણ એટલી બધી થિયરી આવતી નથી, એના દાખલા જ આવશે. સ્ટીલ જે અત્યાર સુધી 10 વર્ષના પેપરમાં પૂછાઈ ગઈ છે એ થિયરીની વાત કરીએ આપણે, પાઘડીની થિયરી. બરાબર, તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો આ એક વસ્તુ પૂછાઈ શકે. પછી મૂડીકૃત નફાનો અર્થ આ એક પૂછાઈ શકે. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ આ એક પૂછાઈ શકે. અધિક નફો શોધવાનું સૂત્ર પૂછાઈ શકે. મૂડીકૃત નફો શોધવાનું સૂત્ર પૂછાઈ શકે. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે, આવું એમસીક્યુમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, ખરા ખોટામાં પૂછાઈ શકે. બરાબર, અથવા તો એક માર્કના સવાલમાં પૂછી શકે પાઘડી ધંધાની કેવી મિલકત છે. બરાબર, તો અદ્રશ્ય યાદ રાખજો. જ્યારે ધંધાના નફા અંગે કોઈ ચોક્કસ આધાર ન મળતો હોય ત્યારે કેવી પદ્ધતિ ધ્યાનમાં લેવાય છે? તો જવાબ આવશે મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ. મોસ્ટ ટાઈમથી છે, તમે આખું પાઘડીનું ચેપ્ટર વાંચી લીધું હશે તો 100માંથી 90 બાળકોના વસ્તુ ખબર નહીં હોય કે મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ નામનો પણ કોઈ શબ્દ પાઘડી નામના ચેપ્ટરમાં છે. બરાબર, આ મોસ્ટ ટાઈમ બી પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવાય છે. એવું પૂછે કોની સાથે સરખાવાય છે? તો જવાબ આવશે ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવાય છે. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘડીનું મૂલ્યાંકન કરતા કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? ખાસ યાદ કરી લેજો, સારો અને વ્યવસ્થિત સવાલ. બરાબર, પછી અધિક નફો એટલે શું એનું એક ઉદાહરણ આપીને સમજાવો. પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો છે. આવો પ્રશ્ન પૂછે કે પાઘડીના મૂલ્યનો આધાર શેના ઉપર રહેલો છે? તો જવાબ આવશે પેઢીની નફો કરવાની ક્ષમતા ઉપર. બરાબર, આના ડિસ્ક્રિપ્શનમાં હું ચેપ્ટર 1ની જે થિયરી ચડાયેલી છે, બરાબર, ભાગીદારીનો વિષય પ્રવેશ, એક બહુ મોસ્ટ ટાઈમ પી થિયરી છે એની, એ હું લિંકમાં નાખી દઈશ. તો તમે મહેરબાની કરી અને લિંક જોવાનું ચૂકતા નહીં, ડિસ્ક્રિપ્શન એના માટે મેં આ વિડીયો મૂક્યો છે. આજ આ છેલ્લું જે ક્લિપ મૂકી છે જુઓ તમે, યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ બટ સર નોંધ, એકવાર ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવાનું રાખો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, તથા બીજા મિત્રોને પણ જણાવો. તમારી કમેન્ટ્સ અમારા માટે મહત્વની છે. બરાબર, થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ. તૈયારી વ્યવસ્થિત રીતના જ કરવાની ચાલુ કરી દો.